वेलकम बेक। आज पाटनगर गांधीनगर में दिवसभर राजकीय गरमाओ रहेवानी शक्यता छे। कांग्रेस नो आदिवासी सम्मेलन अने खेडूतो नो विरोध प्रदर्शन एम बे कार्यक्रमों आज पाटनगर में योजाशे। कांग्रेस द्वारा आदिवासी समाजना अधिकारों ने लईने विरोध प्रदर्शन करवामां आवशे। सत्याग्रह छावणी खाते कांग्रेस द्वारा सभा योजाशे। आदिवासी समाज ने खत्म करवानुं कावतरू होवानो कांग्रेसे आक्षेप लगाव्यो छे। આ મુદ્દે સંવાદદાતા નરેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। નરેન્દ્ર જણાવશો કે ગાંધીનગરમાં બે કાર્યક્રમો છે, કોંગ્રેસનું આદિવાસી સંમેલન છે અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યો છે અને ખાસ ખેડૂતોને જે પૂરતી વીજળી નથી મળી રહી, 8 કલાકના બદલે 6 કલાક જ વીજળી મળી રહી છે અને તેના કારણે ખેડૂતો પણ અહીંયા રોષે ભરાયેલા છે। કેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં? एक सम्मेलन जे छे आदिवासी समाज नू ए अत्यार हाल गांधीनगर जे सत्याग्रह छावणी छे एया मळवा माटे जई रह्यु छे। अलग अलग विस्तारोमांथी आदिवासी समाजना लोको अत्यार हाल अहींया आववानी शरूआत थई चूकी छे अने एमनी एक ज वात छे के विकासना नामे आदिवासी समाजनी जे जमीनो पड़ावामां आवी रही छे ए હવે પડાવવામાં નહીં આવે, અથવા તો આદિવાસી સમાજ જે છે એ મક્કમ જોવા મળી રહ્યો છે અને એક શરૂઆત જે છે એ અત્યાર હાલ તાપીની અંદર જે ડેમ આવી રહ્યો છે એના વિરોધથી શરૂઆત થઈ હતી અને એ તમામ હવે ગાંધીનગરની અંદર પહોંચતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારમાંથી જે લોકો છે અત્યાર હાલ અહીંયા આવી રહ્યા છે અને આદિવાસી સમાજના અધિકારોની વાત અથવા તો આદિવાસી સમાજની એકતાની વાત અહીંયા વારંવાર કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ચૂંટણીનું વર્ષ છે અને આ ચૂંટણીની વર્ષની અંદર કોંગ્રેસ જેને પોતાના પરંપરાગત વોટર માની રહ્યા છે એ આદિવાસી સમાજ અથવા આદિવાસી પટ્ટી છે એને અંકે કરવા માટે અત્યારે બાર કોંગ્રેસે શરૂઆત કરી દીધી છે। લોકો આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું કે તેઓ શું કઈ કહી રહ્યા છે। જી, કઈ મહત્વની બાબતો? કારણ કે એક વિરોધ જે છે એ ડેમ બનાવવાનો છે એનો થઈ રહ્યો છે અને ત્યારબાદ હવે તમામ આદિવાસી સમાજને એકત્રિત કરીને કોંગ્રેસનું અહીંયા સંમેલન। દેશ આઝાદ થયો ત્યારબાદ આદિવાસીઓને કોંગ્રેસ શાસનમાં ઘણા બધા હક અધિકારો મળ્યા, જેમાં અનુસૂચિ 5 હોય, અનુસૂચિ 6 હોય, કારણ કે સંવિધાન બનાવનાર પક્ષ જ કોંગ્રેસ હતો। પેસા કાનૂનની અમલવારી 1996માં કોંગ્રેસ સરકારે કરી હતી। ફોરેસ્ટ રાઇટ એક્ટ, જે આદિવાસીઓના જે જંગલોના જમીનોની જે અધિકારોની રક્ષા કરે છે, એ કોંગ્રેસ શાસને કોંગ્રેસ સરકારે કરી હતી। 73AA જે કાયદો છે જેમાં આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓને હસ્તાંતરિત ના થાય એ કાયદો પણ કોંગ્રેસ સરકાર લાવી હતી। આજે જે ગુજરાત અને કેન્દ્રમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેસી છે એ સંવિધાનનો પણ દુરુપયોગ કરી રહી છે ને જે આદિવાસીઓના હક અધિકારો, જે સંસ્કૃતિ છે, જે અમારી જે રૂઢિગત પરંપરાગત જે સિસ્ટમ છે એને આ ભારતીય જનતા પાર્ટીએ તોડી નાખી છે। પાર તાપી નર્મદા લિંક જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એ ફક્ત એક નાનું અમસ્તું નજરાણું છે। એનાથી જે આદિવાસીઓ ઘણા બધા ગામડાઓ વિસ્થાપિત થશે, એમાં નેશનલ કોરિડોર આવી ગયો છે, બુલેટ ટ્રેન આવી ગઈ, પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગઈ, ઝિંક સ્મેલ્ટર પ્રોજેક્ટ જે આવી, આવા ઘણા નાના મોટા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારને બરબાદ કરવા માટે આવી રહ્યા છે, જેનો વિરોધ કરવા માટે આજે અમે ગાંધીનગરમાં આખા ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસીઓ ભેગા થયા છે। પરંતુ સરકાર તો એવું કહી રહી છે પર્ટિક્યુલર જે પ્રોજેક્ટ છે એને લઈને કે અમે કોઈ પણ આદિવાસી સમાજ અથવા તો એ જે ગામડાઓ છે એની જમીન લેવાના નથી, માત્ર ને માત્ર સિંચાઈ માટે અમે એમને 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે। સરકાર એક નંબરની જૂઠી છે અને જૂઠું એમણે જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જયારે આવતું હતું ત્યારે એવું જ કહેતા હતા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે અમને માત્ર એક ટેકરી જોઈએ છે અને આજે 72 ગામના આદિવાસીઓ પર એમના અસ્તિત્વનો સવાલ છે। આજે પેલા 14 ગામ, 19 ગામ, 24 ગામ, આજે 34 ગામ, એક પછી એક આદિવાસી ગામડાઓ પર આ બીજેપી ઉદ્યોગપતિઓને જમીનો આપવા માટે આદિવાસીઓ પર દંડા મારી રહી છે, આદિવાસી મહિલાઓ પર અત્યાચાર કરી રહી છે। એટલા માટે અમે આ જ્યારે આદિવાસીઓ પર આવા અત્યાચાર થાય છે, આ પ્રકૃતિના રક્ષણ કરવા માટે જ્યારે બિરસા મુનિયા, જ્યારે તાંત્યા ભીલ, પૂંજા ભીલ, જ્યારે એમણે પ્રાણોની આહુતિ આપીને જળ જમીન જંગલ સંપત્તિની રક્ષા કરી છે, આજે એ જ
आ आदिवासी लड़वैयाना जे वंशजो छे ए प्रकृति ने बचावानी लड़ाई माटे आजे उतरी गया छे अने जे बीजेपी ने आदिवासी विरोधी जे नीति छे जे आदिवासी ने झूठी वातो एमना ज मंत्री आदिवासी मंत्रियों नो उपयोग करीने आदिवासी में खोटो मेसेज जे फैलावी रह्या छे एक एमनी जे खोटी नीति छे ए खोटी नीति आदिवासी समाज नी सामे लावा माटे आ गुजरात नो नवयुवा आदिवासी आजे मैदान में पड़ियो छे। क्या प्रकार ना सत्याग्रह नी वात लईने आप निकळ्या छो? मैं पोस्टर सामे वाँच्यु आदिवासी सत्याग्रह, क्या प्रकार ना सत्याग्रह? बंधारणीय अधिकार नो रक्षण करवानो सत्याग्रह। आदिवासी ने बंधारणे पांचमी अनुसूची हेठळ एक मालिकाना हक आपेलो छे। आदिवासी विस्तारना जळ जले जंगल अने जमीननो मालिक आदिवासी छे। आदिवासीनी मरजी सिवाय जेनुं पाणी नथी लई सकता, जमीन नथी लई सकता, जंगलनुं एक लाकडुं नथी तोड़ी सकता, एनी जग्या पर सरकार आ बंधारणनो भंग करे छे। तमने एक वात आ तमारा टीवीना माध्यमथी कहेवा मांगु छुं, वीटीवीना माध्यमथी, के आ देश चाले छे बंधारणना आधारे। जे बंधारणने माने छे ए ज आ देशनो नागरिक छे। जो आ सरकार बंधारणनो उल्लंघन करीने जो आ काम करती हो तो सरकार देशद्रोही छे। जे बंधारण नहीं मानतो ए देशद्रोही छे अने सरकारना देशद्रोही वर्तन नी सामे अमे सत्याग्रह पर उतर्या छे। तो आदिवासी सत्याग्रह नी शुरुआत गांधीनगर सत्याग्रह छावणी थी करवामां आवी छे। अंबाजी थी लईने उमरगाम सुधीनो जे समग्र पट्टो छे के जे आदिवासी पट्टा तरीके ओळखवामां आवे छे ए तमाम जग्याओ उपरथी आदिवासी युवको अत्यारे हाल अहींया पहोंच्या छे अने वात ए ज करवामां आवी रही छे के आदिवासी समाजना जे हक छे ए आ समाजने मळवा जोईए। विकासना नामे आदिवासी समाज अथवा तो गामडाओना जे जमीन छे ए हस्तांतरण सरकारने नहीं करवा दईए। जी।